ફેમિલી ઉતાળ તો થઈ ગઈ હતી, ગાડી આવી ગઈ આવડી એટલે ઉતાળમાં ગાડી લઈને તો બસ બધું ગારો ગારો જ હોય, આજે નથી. અને ઈ છે ને શું કહેવાય, તો બનાવી નાખો ને પાકો ને. હા તો વાંધો, વેલા આવી આવજો, પછો કા બનાવો ને વિક્રમ. હાલો ભાઈ વાંધો નહીં, બરોબર, આમથી રાઈડું નાખી. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ, અને ફરી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફેમિલી. અને બધાને પહેલા તો ગુડ આફ્ટરનૂન ને જય શ્રી રામ. ને અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા જો કમ્પ્યુટરમાં જોઈ લો, કારણ કે સિરિયલ જતો તારક મહેતાની કંટાળો હતો, તો કઈ કામ તો હતું નહીં, કે તો મેં કીધું કઈ નહીં એટલે તારક મહેતાની સિરિયલ જોઈ લો. અને હું જયારે ફ્રી હોય ને ત્યારે તારક મહેતા શો બીજું કઈ જોતો જ નથી, આખો દિવસ જોવાનું હોય. તો અત્યારે વાગી ગયા છે, 1:12 થઈ ગઈ છે, એટલે જમવા જવું છે મારે. તો જમવા જાઉં હું, કોઈ પેલા વાત કરી લો તમારે, બ્લોગ દુકાનમાં શરૂ કરી લો, અને પછી હું કોઈ જમવા જાઉં એવું છે. તો કઈ નહીં, જમી આવી અને પછી ફટાફટ પાછા આવતા રહી, અને પછી જે કામ છે એ કામ કરી, અને પછી જઈ કે જવાનું થાય તો જોઈ. બાકી આજે તો બુલેટ નથી લેવો એવું છે, કારણ કે હાલીને આવ્યો હતો. મેં કીધું કે હવારમાં જેવા તેવા સાટા જેવા તેવા ઝાપટા હતા, મેં કીધું કઈ લઈ નથી જવું, ખોટું લાવું ગારાનું, પાછું જવું ને પાછું આવું. અત્યારે પાછો તડકો છે, અત્યારે બરાબ છે, તો મેં કીધું લાવ્યો તો સારું હતું, પણ કઈ વાંધો નહીં, હવે અત્યારે જઈ હાલે ને, પછી બપોર તો અત્યારે ગાડી આવી જાય લઈને આવશું. અને ઓલા બીમ કાઢવા આવ્યા છે ને, પછી પાણી પાવાનું છે તો જાજો ટાઈમ નથી ફેમિલી, તો જઈને ફટાફટ પાછા આવી ફેમિલી, તો બને જો આપણા બ્લોગમાં. તો ફેમિલી જો જઈ છે તડકાના હાલીને, અને શું કહેવાય, આજે તડકો એટલે વરાપ રહેલી છે એટલે સારું છે, નકર તો હું વરસાદનું કઈ અહીંયા જો એક વસ્તુ તમને બતાવું ત્યાં ફેમિલી જો ઉપર જો ફેમિલી શું કરે છે તમને ખબર છે, એ છે ને ધાબો ભીડે છે બીજા માળનો ઉપરનું એટલે. ને જો અહીંયા ગારો થતો ને આજમાં ગારો બધો સુકાઈ ગયો હમણાં, એટલે મતલબ 2-3 દીધા વરાપ છે એટલા માટે સવારમાં હોય જેવા તો ઝાપટા, નકર તો બસ બધું ગારો ગારો જ હોય, આજે નથી. અને એ છે ને શું કહેવાય, ઓલા જે લોડર છે ઉપર માલ ચડાવવાનો, ઉપરનો ધાબાનો ઉપરનો બીજો માળ લેતા છે, એટલે ઉપર એ લીપમાંથી બનાવતા છે એવું કંઈક છે. આપણે એ જે બીજો માળ લેવાનો છે, જે સણતર શરૂ થવાનું છે, ત્યારે આપણે જોયું છે, ક્યારે બ્લોક બનાવશું ત્યારે જોઈ લેજો. બીજો માળનું કામ શરૂ જ છે આપણે, પણ કાલે તમે જોયું ને ડોમ ભર્યા છે, ડોમના બીમ એ ભરાઈ ગયા, એના બધું કાઢી નાખી કમ્પ્લીટ કરી નાખે, અને એની પછી બીજો માળનું કામ શરૂ થાય એવું છે. જો આપણે હામો બતાવીએ છે, ઝૂમ કરીને બતાવું તમને, જો ફેમિલી બતાવે હામો. તો કઈ નઈ ફેમિલી, હાલો ફટાફટ જમી લઈને પછી ફટાફટ નીકળીએ દુકાને. તો ફેમિલી જો 2 વાગી ગયા છે, અને મોટો પોટો ફ્રેશ બેસ ફેસ વોશ મસ્તીથી ધોઈ નાખ્યું છે, અને ટ્યુબ લગાવવાની લગાવી દીધી, અને હું કોઈ જમવા જતો હતો, પાણી પાવાનું હતું પણ પાણી નથી પાવવું હવે, કારણ કે હું આવ્યો એ પહેલાં તો ભાઈએ પાઈ દીધું હતું, તો અહીંથી આ બધો વેકરો વેવો ને એટલા માટે બધું ધૂળ ધૂળ ગારો થઈ ગયો છે. હમણાં ઓલા ભાઈ વેવતો હતો, બતાવું તમને. બધા કાઢી નીકળશે, ખાલી સાઈડ ના ટેકા જ રહેવા દીધા છે, એ ટેકા કાઢી દે અત્યારે ભીમના પાટિયા કાઢી નીકળશે. ફેમિલી ઉતાળ તો થઈ ગઈ હતી, ગાડી આવી ગઈ આવડી એટલે ઉતાળમાં ગાડી લઈ ઉતાળમાં સાવી દુકાન, ભાઈ પછી સાવી લઈ પછી જાવ દુકાને. મને એમ હતું કે ખીચામાં છે પણ નથી, મેં હમણાં શું કહેવાય ફ્રેશ છો તો મોટું મોટું જોયું હતું એટલા માટે ભૂલાઈ ગઈ હતી. તો કાંઈ નહીં, દુકાને સોરી ઘરે પડી છે, ઘરે લઈને પછી ફસા જઈ દુકાને, પણ ભૂલાઈ ગયું તો શું કરું, માથામાં તેલ લેવો નાખ્યું હતું એટલા માટે ફ્રેશ થયો, પછી મોઢું ધોયું અને બધું એમાં વાર લાગી, પછી ઉપર જોવાયો પછી મકાન, એમાં એમાં સાવી ભૂલાઈ ગઈ. તો સાવી મેં ટીંગડી હતી તો કબાટ હતી તોય ભૂલાઈ ગઈ, નકર તો ઘણી વાર ખીચામાં જ રાખું, પણ હું કંઈ નહીં જમવા બેઠો હતો ને એટલા માટે મેં કાઢી હતી, બીજું કંઈ નહીં. તો જમવા બેઠો તો હું એટલે કાઢીને મૂકી દઉં કબાટ ઉપર, તો ભૂલાઈ ગઈ, કાંઈ વાંધો નહીં. હવે તો લઈ લીધી છે હાથમાં, અને જો ગાડી પડી છે તો વાંધો નહીં, મોડું તો થઈ ગયું છે પણ તોય હાલશે હવે. તો ફેમિલી જો ઘરે આવ્યો હતો ને, પાણી પાવાનું તમે કીધું છે ને, બપોરે તો પાયું હતું, તો અત્યારે તો બાકી છે. તો મોટર શરૂ કરી દઈએ, પહેલાં મોટર શરૂ તો કરીને તો આવ્યો છું, પહેલાં લાઈન જોઈ લી જા, તો આ ગોંગળી છે આ વાયર ઉપર પકડી રાખ ચવાયથી મોટર શરૂ કરીને આવો ને, પાણી આવે એટલે મને કહેજો બેટા. હા તો ફેમિલી જો આપણે અહીંથી મોટર શરૂ કરી દઈશું, અને ફટાફટ ઉપર જઈ, કેમ કે છોકરાને તો ખબર ન પડે એવું છે, ને પાવવું પડશે, કેમ કે સવારે બપોરે પાયું હતું પણ બપોરે મોટા ભાઈ પાઈને ગયા હતા, મને તો ખબર નથી, બધા વાળા નાખેલા છે બેટા, ને ઉપર બે છોકરા ગયેલા છે, તો પાણી આવી ગયું છે. તો ફેમિલી જો પાણી આવી ગયું છે, ને છોકરા ભૂંગળે પકડે, એ બેટા એને પાવવા માંડે કામ કર, કેવલા એને પાવા માંડીએ હેઠું ઢોળમાં,
જો એના છોકરા તો શું ખબર પડે એવું છે ફેમિલી, તો કઈ નહીં હવે હું પાવા મળે એને નહીં ખબર પડે એવું છે. લે એને છે ને લો આવી રીતે પવન, તને શું આવડે બટા પવન છે ને એટલે તો બધું પાણી આ બાજુમાં આવે છે. આ ઘરે જો મને તમારી માથે આવશે પછી કહેતા નાવું પડશે તમારે નાવું તારે. ઉપર ચડીને પાયા તને આવડશે પાતા ઉપર ચડી અને આવડે તને આવડે રહે દે ને ચડ્યું બટા ખોટું ખોટું કહું હું ચડી રહેવા દે તો જો હિતેશભાઈ આવી ગયા હતા દૂધ લઈને વાગી ગયા હતા કેટલા 9:12 થઈ ગઈ ભાઈ મોડો મોડો આવમાં રોજ ભૂખ લાગે ભાઈ વેલું ખાવાનું હોય લાજ કે મોડો થઈ ગયો કેટલા 8:30 9:12 થઈ ગઈ કેટલા વાગે 9:12 વિક્રમ આ કે 9 ને મોડો નો કે એમ કે હું કેવું ભાઈ એને હાલ છે કે તો દૂધ બૂધ લાવ્યા છે અને આપણે ઘરે જવું છે 9:30 જેવું થવા આવ્યું છે ને કાલ ખાઈ નાખવી ને હે પ્રોગ્રામ કરી નાખી કાલ પાકો હા હા ન્યાસ તન બીજે ક્યાંય નહીં હું બનાવું છું આવે કે એ તો મેન રસોઈયો છે આવે જ ને કેમ ન કેમ કે ઈ જ બનાવે છે બીજું કોણ બનાવે છે હું બનાવું હું બનાવું વિક્રમ હું બનાવું તને આવડે હું પનીર નો શાક બીજું કઈ નહીં બરોબર તો બનાવી નાખું ને પાકો ને હા તો વાંધો વેલા આવી આવજો પછો કા બનાવો ને વિક્રમ હાલો ભાઈ વાંધો નહીં બરોબર આમ થી રાયડું નાખે તો જો આમ થી વિક્રમ રાયડું નાખે છે પ્રોગ્રામ કરવો છે અને મારે કાલે પનીર નું બનાવી નાખું ને વિતા કાલ બનાવી નાખવાનું છે ફેમિલી અને કાલ તો છે ને મેળ આવતો બ્લોગ બનાવવાનો છે આપડે જો ત્યાં તો લાઇટિંગ બાઇટિંગ બધું હશે એટલે સુવિધા હશે ત્યાં બનાવી નાખશું બરોબર પણ વેલા આવજો કાલે તો વાંધો નહીં તો ફેમિલી કઈ ને અમે બ્લોગ પૂરો કરો છે ને વાગી ગયા છે અત્યારે 9:30 થવા આવ્યા છે ને 9:12 ને 9:15 થવા ગયું તો પછી ફેમિલી કઈ નહીં અત્યારે બ્લોગ પૂરો કરી આપણે ચેનલ પર ખાસ કરીને જેને આવ્યો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈક ને પ્રેસ કરજો વિડીયો લાઈક કરજો અને આગળ 10 વાગે આપણે ઘરે નીકળીએ પછી ફેમિલી તો અત્યારે મને એટલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય.